नमस्कार विद्यार्थी मित्रों, आजना वीडियो लेक्चर में अपने सीम्पल पास्ट टेन्स एटले के सादो भूतकाळ समझवा जई रह्या छीए। तो चलो आज आपणे तेनो उपयोग फटाफट जोई लईए। उपयोग माटे आपणे जोईशुं नजीकना भूतकाळमां बनेली घटनानी रजूआत करवा सादो भूतकाळ वपराय छे। साहेब अहीं एक नंबर पर छे, हाँ एना अलग अलग उपयोग आपणे वारंवारથી જોઈશું, માટે એક નંબર આપેલો છે। શું છે? નજીકના ભૂતકાળમાં બનેલી ઘટના અને તેની રજૂઆત કરવાની હોય તો સાદો ભૂતકાળ વપરાય છે। તો સાહેબ નજીકના ભૂતકાળમાં બની હોય એ જ બતાવાય કે બીજી પણ બતાવી શકાય? તો નજીકના ભૂતકાળમાં ન બની હોય ને તે પણ તમે દર્શાવી શકો છો। લાંબા સમય ઘણા વર્ષો પહેલાં બનેલી ઘટના પણ આપણે સાદા ભૂતકાળમાં બતાવી શકીએ, પણ જો એમાં કોઈ સમયનો ઉલ્લેખ ન થયો હોય તો। બરાબર? તો એટલે કે ભૂતકાળના સમયમાં કોઈ ક્રિયા, ઘટના કે બનાવ બન્યો હોય તો તે દર્શાવવા માટે આ સાદો ભૂતકાળ વપરાય છે। દાખલા તરીકે મેં એક અકસ્માત જોયો। તો મિત્રો અહીં જુઓ, અકસ્માત જોયો એટલે કે વાક્ય બોલનારે અકસ્માત ક્યારે જોયો છે તેનો ઉલ્લેખ કર્યો નથી। આજે, ગઈકાલે, વર્ષો પહેલાં ક્યારે જોયો તે દર્શાવ્યું નથી, પણ કદાચ અકસ્માતની વાતચીત ચાલતી હોય અને એણે પોતાની વાત કહેવાની શરૂઆત કરી હોય તો આવી શકે કે મેં એક અકસ્માત જોયો। બરાબર? ચલો બીજું છે, ઐતિહાસિક ઘટનાનો ઉલ્લેખ કરવા માટે આ સાદો ભૂતકાળ વપરાય છે। સાહેબ ઐતિહાસિક ઘટના? હા, ઐતિહાસિક ઘટના દર્શાવવા માટે પણ સાદો ભૂતકાળ વપરાય છે। ભૂતકાળની અંદર, ઇતિહાસની વાર્તાઓની અંદર ઉલ્લેખ થયો હોય એવી કોઈ ઘટના દર્શાવવા માટે, જેમ કે મહારાણા પ્રતાપ અકબર સામે બહાદુરીથી લડ્યા, તો આ મહારાણા પ્રતાપ તો વર્ષો પહેલાં બની ગયેલા બાદશાહ અકબરની સામે લડ્યા, તો મહારાણા પ્રતાપ આપણા મહાન યોદ્ધા જે વર્ષો પહેલાં જન્મી ચૂક્યા અને વર્ષો પહેલાં તેમનું અવસાન પણ થઈ ચૂક્યું છે, તો આપણે આ વાક્ય સાદા ભૂતકાળમાં દર્શાવીશું। આ ઉપરાંત ભૂતકાળની વૈજ્ઞાનિક શોધોનો ઉલ્લેખ કરવા, ભૌગોલિક શોધોનો ઉલ્લેખ કરવા કે કોઈ લખાયેલા પુસ્તકની રજૂઆત કરવા માટે પણ સાદો ભૂતકાળ વપરાય છે। તો આ જે શોધો છે બધી ભૂતકાળમાં થઈ હોય તો જ આપણે અત્યારે એનો ઉપયોગ કરી શકતા હોઈએ, તો આ દરેક માટે શું વપરાય છે? સાદો ભૂતકાળ। જેમ કે ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી, કોલંબસ અમેરિકા ખંડ શોધ્યો, કે કોલંબસે અમેરિકા ખંડ શોધ્યો અને વાલ્મીકી ઋષિએ રામાયણ લખ્યું, તો આ દરેક ઘટના શોધ કરી, ખંડ શોધ્યો, રામાયણ લખ્યું, આ બધું શું દર્શાવે છે? તો દરેક શબ્દો બતાવે છે કે આ ક્રિયા ભૂતકાળમાં પૂર્ણ થયેલી છે। તો ચાલો આવા કોઈ પણ વાક્યને દર્શાવવા હોય તો આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સને સમજવું પડે। તો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ, અને એના માટે આપણે શું કરીશું? તો આપણે એના માટે બે પ્રકારે વાક્યોને જોઈશું, જેમાં આપણે બે પ્રકારે વાક્યો જોઈશું, એક ક્રિયાપદ વગરના વાક્યો અને ક્રિયાપદવાળા વાક્યો। ક્રિયાપદ વગરના વાક્યો, હા, જેમાં આપણે ટુ બી અને ટુ હેવના વાક્યનો સમાવેશ કરીએ છીએ। સાહેબ આ ટુ બી એટલે બનવું, થવું, હોવું, બરાબર ને? હા, એ જ, અને ટુ હેવ એટલે તો સાહેબ ની પાસે હોવો, હા, તો આપણી પાસે અત્યારે કોઈ વસ્તુ હોય તો ભૂતકાળમાં હતી એવું કહી ના શકાય, કહી શકાય ને? બરાબર ને? તો ચાલો ટુ બી એટલે કે વાસ, ડબલ્યુ એ એસ, જેને આપણે ઉચ્ચારણ વોસ કરીએ છીએ, પણ બ્રિટિશ લેંગ્વેજમાં તેનું ઉચ્ચારણ વાસ થાય છે, અને ડબલ્યુ ઈ આર ઈ, જેનું ઉચ્ચારણ આપણે વેર કરીએ છીએ, પણ બ્રિટિશ એંગ્લિશમાં તેને વર દ્વારા ઉચ્ચારિત કરવામાં આવે છે। તો આ વાસ અને વરના વાક્યો, ચલો તો એક વચન માટે વાસ વપરાય છે એ આપણે જાણીએ છીએ। તો ચલો એક એક્ઝામ્પલ જોઈએ, હું ગયા મહિને બીમાર હતો, તો આઈ વાઝ સિક ઓન લાસ્ટ મંથ, વાસ શબ્દ આવ્યો, અંગ્રેજીમાં ખબર પડી ગઈ સાદો ભૂતકાળ છે, અને બીમાર હતો, હતો શબ્દ ગુજરાતીમાં જોયું એટલે ખબર પડી ગઈ કે આ વાક્ય તો સાદા ભૂતકાળનું છે। તો સાહેબ બહુવચન માટે તો વર આવે છે, આપણે વેર બોલીએ બ્રિટિશ ઇંગ્લિશ પ્રમાણે વર, તો બહુવચન માટે વર વપરાય છે। તો ચાલો એનું એક્ઝામ્પલ જોઈએ, અમે શહેરની બહાર હતા, અમે બહુવચન થયું, શહેરની બહાર હતા, તો વી વર આઉટ ઓફ સિટી, બહુવચન વર, ઓકે, અમે શબ્દ બહુવચન બતાવે છે,
तो अमे शहरनी बहार होता है। चलो अगर टू हेव ने समझिए तो टू हेव एटले कि नी पासे होवू, तो टू हेव ना वाक्य केव रीते आवे આપણે જાણીએ છીએ ની પાસે હોવું કોઈ વ્યક્તિની માલિકી દર્શાવે છે, હં તો તે વ્યક્તિની માલિકી દર્શાવે છે અને હેવ અને હેઝનો ભૂતકાળનો રૂપ હેડ થાય છે, તો આ હેવઝનો ભૂતકાળ માટે હેડ વપરાય છે। તો ચાલો એક એક્ઝામ્પલ તેનું જોઈ લઈએ। ગયા અઠવાડિયે મારા ભાઈ પાસે જૂનો મોબાઈલ હતો। ગયા અઠવાડિયે શબ્દ બતાવે છે ભૂતકાળની ઘટના અને મોબાઈલ હતો, હતો શબ્દ પણ શું બતાવે છે ભૂતકાળની ઘટના। શું હતું મારા ભાઈ પાસે? જૂનો મોબાઈલ હતો। તો વાક્ય કરતા કોણ છે? મારો ભાઈ, જેની પાસે વસ્તુ હતી, વસ્તુની માલિકી કોણ છે? મારા ભાઈની। તો વાક્ય અર્થ બનશે માય બ્રધર હેડ એન ઓલ્ડ મોબાઈલ એટ લાસ્ટ વીક। માય બ્રધર હેડ, મારા ભાઈ પાસે હતો, શું હતો? એન ઓલ્ડ મોબાઈલ, જૂનો મોબાઈલ। ક્યારે હતો? ઓન લાસ્ટ વીક, ગયા અઠવાડિયે। તો સાહેબ આ અઠવાડિયે હવે શું હશે? આ અઠવાડિયે નવો લઈ લીધો હશે, એમાં શું વિચારવાનું, બરાબર ને? સારું ચલો આગળ જોઈએ। ક્રિયાપદવાળા વાક્યો, સાહેબ આ ક્રિયાપદવાળા વાક્યને તો આપણે સાદા વર્તમાનકાળમાં તો કંઈક વાક્યરત્નદ્વારા જ જોતા હતા, બસ તો આપણે અહીં પણ જુદી જુદી વાક્યરત્નાને જ જોઈશું, બરાબર? તો સાદા ભૂતકાળની વિધાન વાક્ય રચના, પેલા આવશે કરતા, પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ। જો કોષમાં શબ્દ લખ્યો છે વી ટુ, ટેન્સ બેઝિકને જો ધ્યાનથી સમજ્યા હોય તો આ વી ટુ એટલે શું ખબર પડી ગઈ હોય, ના ખબર પડી હોય તો અહીંયા લખેલું જ છે ને, વી ટુ એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ। તો સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે, પછી કર્મ અને શબ્દ આવશે। સાહેબ સાદા વર્તમાનકાળમાં તો ક્રિયાપદની પાછળ એસ કે એસ લગાવતા હતા, બરાબર ને? હા બરાબર છે। તો આમાં કોઈ એવું આવશે? ના, આમાં ત્રીજો પુરુષ એકવચન હોય તો પણ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, પહેલો પુરુષ હોય તો પણ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, અને ત્રીજો પુરુષ બહુવચન હોય તો પણ ક્રિયાપદનું ભૂતકાળનું જ રૂપ, બરાબર? આમાં સાદા વર્તમાનકાળની જેમ એસ કે ઈ એસ ત્રીજો પુરુષ એકવચનમાં જ આવે એવું કોઈ છે નહીં, એટલા માટે આ કાળ સાદા વર્તમાનકાળ કરતાં સહેલો પડે છે। તો ચાલો એક્ઝામ્પલ દ્વારા જોઈએ। મેં ગઈકાલે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી। કોણે લીધી? મેં। આપણે આપણી જાતને મેં બોલવામાં બોલીએ પણ અંગ્રેજીમાં શું કહીએ? હું કહીએ, સાહેબ ગુજરાતીમાં હું કહીએ, હા ગુજરાતીમાં આપણે હું કહીએ તેવું બોલાય, હું ગઈકાલે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી, ના, એટલે વાક્યરચના ગુજરાતીની બનાવવા માટે આપણે શું મૂકીશું? મેં, પણ અંગ્રેજો પાસે મેં શબ્દ હતો નહીં, એ તો દર વખતે હું જ કહેતા, એટલા માટે આપણું કરતા ત્યાં બનશે આઈ। પછી મુલાકાત લેવી એટલે વિઝિટ, પણ એનું ભૂતકાળનું રૂપ વિઝિટેડ। તો વાક્ય આવું બને છે આઈ વિઝિટેડ ધ ઝૂ યસ્ટરડે, મેં ગઈકાલે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી। ચલો બીજું એક્ઝામ્પલ જોઈએ। તે ગઈકાલે બહાર ગયો હતો, તે છોકરો અથવા તો છોકરી, પણ અહીંયા હતો શબ્દ છે એટલે છોકરો આવશે। તો નર જાતિ માટે આપણે જાણીએ છીએ હી મૂકીએ છીએ અને બહાર ગયો, તો જવું એટલે ગો, પણ એનું ભૂતકાળ વેન્ટ, તો હી વેન્ટ આઉટ યસ્ટરડે, બરાબર? તો આ સાદા ભૂતકાળની વિધાન વાક્યરચના પૂર્ણ થઈ। તો ચાલો સાદા ભૂતકાળની નકાર વાક્યરચના જોઈ લઈએ। તો નકાર વાક્યરચનાની અંદર કરતા, પછી ડીડ, પછી નોટ, ત્યારબાદ ક્રિયાપદનું મૂળરૂપ, ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દ। સાહેબ ટુ ડઝની અંદર જ્યારે આપણે લખતા હતા ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ આવતું હતું, તો એવી જ રીતે ડીડમાં પણ ક્રિયાપદનું મૂળરૂપ જ આવશે? હા, ડુ ડઝ અને ડીડ જ્યારે પણ આવે ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ જ આવે, આ વસ્તુ બરાબર યાદ રાખી લેજો, બરાબર? અને આ ઉપરાંત મોડલ વર્બ શીખ્યા ને, કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, આવા વગેરે શબ્દો આવે ત્યારે પણ આપણે ક્રિયાપદનું મૂળ રૂપ જ લખીશું, બરાબર મિત્રો? ભૂલતા નહીં અને આવી ભૂલ આગળ કરતા પણ નહીં। કેન, કુડ, શુડ વગેરે મોડલ વર્બ્સની જોડે પણ ક્રિયાપદનું મૂળ ઉપર લખવાનું, એ સિવાયના અન્ય વધારાના કોઈ પ્રત્યય આપણે લગાવીશું નહીં। તો ચાલો આપણે અત્યારે આગળ વધીએ આપણા વાક્યમાં। પ્રાચી શાળામાં આવી ન હતી, પ્રાચી શાળામાં આવી હતી ના, ન હતી, નકાર વાક્યરચના છે, તો પ્રાચી શાળામાં આવી ન હતી,
तो नकार वाक्य रचना एटले डीड नॉट आवशे। तो वाक्य में करता कोण छे? प्राची। तो वाक्य एवं बनशे, प्राची डीड नॉट कम इन द स्कूल। प्राची डीड नॉट कम इन द स्कूल। बराबर ख्याल आवी गयो वाक्य में। चलो आगळनुं वाक्य जोईए। विराट आजे रम्यो न हतो। एक्चुअली आईपीएल तो हूँ जोतो नथी, तमे जोता हशो कोण रम्यो कोण न रम्यो, पण मने एटली खबर छे कि मारा वाक्य में विराट आजे रम्यो न हतो। तो न हतो नकार वाक्य रचना थई, तो आवशे विराट डीड नॉट प्ले टूडे। विराट करता छे एटले विराट प्रथम लखाशे, पछी वाक्य भूतकाळनुं छे एटले डीड, नकार वाक्य रचना एटले नॉट, पछी क्रियापदनुं मूळ रूप प्ले, अने पछी कर्म छे नहीं एटले अन्य शब्द टूडे। बराबर ख्याल आवी गयो मित्रों। चलो आपणे आगळनी वाक्य रचना એટલે કે પ્રશ્નાર્થ વાક્યરચના તરફ આગળ વધીએ। તો સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્યરચના આવી રીતે આવે છે। પહેલાં આવશે ડીડ। જો સાદા વર્તમાન કાળમાં પહેલાં ડૂ કે ડઝ આવતું હતું, બસ આ ડૂ ડઝનું જ ભૂતકાળનું રૂપ ડીડ છે। બરાબર, તો ડીડ પછી કરતા ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ અને શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન, ડૂ ડઝની જગ્યાએ ડીડ મૂકી દો। અરે સાહેબ આ તો સાદા વર્તમાન કાળ જેવું જ છે। હા સાદા વર્તમાન કાળ જેવું જ છે। બરાબર ને, ખાલી ડીડ મૂકો એટલે આખી આખી વાક્યરચના સાદા ભૂતકાળની બની જાય। ચલો આપણે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ, એક ઉદાહરણ જોઈ લઈએ। ઉદાહરણ છે, સિદ્ધિએ કૃષ્ણા સાથે વાત કરી હતી। તો જો પ્રશ્ન પૂછાયો છે, પ્રશ્નાર્થ ચિહ્ન લાગેલું છે, લાગેલું છે ને પ્રશ્નાર્થ ચિહ્ન, બસ એટલે પ્રશ્નાર્થ વાક્યરચના બની ગઈ। તો પહેલાં આવશે ડીડ, પછી વાક્ય શું દર્શાવે છે? સિદ્ધિએ કૃષ્ણ સાથે વાત કરી હતી, એટલે કે કર્તા તરીકે સિદ્ધિ છે, તો ડીડ સિદ્ધિ, અને ક્રિયા કઈ છે? વાત કરવી। વાત કરીને આપણે અંગ્રેજીમાં ટોક કહીએ છીએ। તો વાક્ય કંઈક આવું બને, ડીડ સિદ્ધિ ટોક વિથ કૃષ્ણ। અહીંયા કૃષ્ણ એ કર્મ બનશે, બરાબર, અને અન્ય શબ્દ છે નહીં, પ્રશ્નાર્થ ચિહ્ન। બરાબર, તો ચાલો બીજું એક એક્ઝામ્પલ જોઈએ। તમે ગયા વર્ષે આ વ્યાકરણ ભણ્યા હતા, એટલે કે જે ભણાવું છું એ, બરાબર, તમે ગયા વર્ષે ભણ્યા હતા, તો તમે એમ કહેશો કે હા સાહેબ ભણ્યા હતા, બસ આપણે રિપીટ જ કરીએ છીએ। તો અંગ્રેજી કરીએ આ વાક્યનું, તો ડીડ યુ સ્ટડી ધીસ ગ્રામર એટ લાસ્ટ યર? તો તમારે શોર્ટમાં જવાબ આપવો હોય તો તમે શું આપશો? યસ વી ડીડ। અને કેટલાક એમ કહે કે ના સાહેબ અમને તો યાદ નહીં આવતું, અમે ભણ્યા હતા કે નહોતા ભણ્યા, તો એ લોકોનો જવાબ નકારમાં આવે, નો વી ડિડન્ટ। બરાબર, ચાલો એ શોર્ટમાં જ આન્સર થઈ ગયો। સાહેબ પ્રશ્નાર્થ વાક્યરચના તો ખાલી આવી જ, હા આવી જ, પણ સાહેબ કોઈ ડબલ્યુએચ ક્વેશ્ચન હોય તો? તો ચાલો એ પણ જોઈ લઈએ કે સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્યરચના ડબલ્યુએચ ક્વેશ્ચન વડે કેવી આવે છે। તો આપણે જાણીએ છીએ ડબલ્યુએચ ક્વેશ્ચનમાં બે ભાગ પડે, એક તો હુ વડે સવાલ બને એ, અને હુ સિવાયના સવાલ વોટ વેન વેર વડે। બરાબર, તો આપણે બંનેને અલગ અલગ રીતે જોઈ લઈએ। હુ વડે સવાલ બનાવવા, તો એની વાક્યરચના શું બનશે? તો આ મુજબ બનશે, હુ પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પછી કર્મ અને શબ્દ। એટલે સાહેબ આ તો વિધાન વાક્યરચના છે? હા વિધાન વાક્યરચના જ છે, આપણે કરતાની જગ્યાએ શું આવી ગયું? હુ, અને આપણે જાણીએ છીએ જ્યારે પણ હુ વડે સવાલ બનાવવાનો હોય ત્યારે આપણે કરતાના સ્થાને શું મૂકી દેવાનું થાય? હું મૂકવાનું થાય, બાકી વાક્ય જે કાળનું હોય એ કાળની વિધાન વાક્યરચના જ ગોઠવવાની હોય। બરાબર, ચલો ઉદાહરણ છે, આ પ્યાલો કોણે તોડ્યો? કોણે કરતા આપણને ખબર નથી, તોડનાર વ્યક્તિ કોણ છે આપણને ખબર નથી, માટે સવાલ હું વડે બનશે, હુ બ્રોક ધીસ ગ્લાસ। જો બ્રોક ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવી ગયું અને ધીસ ગ્લાસ કર્મ બની ગયું, તો હું બ્રોક ધીસ ગ્લાસ। ખ્યાલ આવી ગયો ને? ચાલો હુ સિવાયના ડબલ્યુએચ વર્ડ્સથી સવાલ બનાવવા, તો સાહેબ હુ સિવાયના ડબલ્યુએચ, હા ચલો તેને પણ વાક્યરચના જોઈ લઈએ કે ડબલ્યુએચ વર્ડ્સ પછી ડીડ કરતા ક્રિયાપદનું મૂળરૂપ કર્મ અને શબ્દ, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલવાનો નહીં। તો સાહેબ ડબલ્યુએચ વર્ડ તો ઘણા બધા આવે, અલગ અલગ આવે, આવે ને કેમ ના આવે? આવે, ચોક્કસથી આવે સાહેબ, એ બધા માટે ચલો જોઈએ, આપણે એક્ઝામ્પલ જોતા જઈએ। એક્ઝામ્પલ છે,
તમે ગયા વર્ષે શું શીખ્યા હતા? શું શું એટલે વોટ, ડબલ્યુ એચ શબ્દ થયો ને, તો શું શીખ્યા, શીખ્યા એટલે લર્ન. તો ચલો, હતા ભૂતકાળ બતાવે છે કે નહીં? હા, તો પહેલાં મૂકીશું વોટ, પછી પ્રશ્નાર્થ વાક્ય રચના ડીડ, પછી કર્તા યુ, અને ક્રિયાપદનું મૂળ રૂપ લર્ન, અને કર્મ સાહેબ આ વાક્યમાં તો કર્મ છે નહીં, તો અન્ય શબ્દ મૂકી દેજો લાસ્ટ યર, બરાબર. તો વાક્ય આવું બને છે, વોટ ડીડ યુ લર્ન લાસ્ટ યર, તમે ગયા વર્ષે શું શીખ્યા હતા. ચાલો બીજું એક એક્ઝામ્પલ જોઈએ. જય ગયા વેકેશનમાં ક્યાં ગયો હતો? તો જો ક્યાં, આ ક્યાં એટલે સાહેબ સ્થળ માટે પૂછાયું, ને સ્થળ માટે તો આપણે વેરથી સવાલ પૂછીએ, બરાબર. તો શું આવશે? ડબલ્યુ એચ શબ્દ આવશે, પછી ડીડ આવશે, પછી કર્તા, પછી ક્રિયાપદનું મૂળરૂપ. ચલો તો અહીંયા કર્તા કોણ છે? જય છે. ક્રિયા કઈ કરી? જવાની. તો જવાનું મૂળરૂપ તો ગો થાય. બસ ત્યારે સેટ કરી દો, પહેલાં વેર, પછી ડીડ, પછી જય, પછી ગો, પછી અન્ય શબ્દ જે આવતા હોઈએ, કર્મ પણ આવશે. ઓકે, તો વેર ડીડ જય ગો ઇન લાસ્ટ વેકેશન, બરાબર. ચલો આગળનો એક એક્ઝામ્પલ જોઈએ. વિશ્વાએ ક્યારે ગૃહ કાર્ય બતાવ્યું હતું? બધા યાદ કરો ક્યારે બતાવ્યું હતું. તો ક્યારે શું બતાવે છે? સમય, અને સમય માટે ડબલ્યુ એચ ઈ એન વેન, બરાબર. તો વેનથી સવાલ પૂછવામાં આવે છે. તો વાક્ય આવું બનશે, વેન ડીડ વિશ્વા શો, બતાવ્યું દર્શાવ્યું, એના માટે શું આવે? શો, હોમવર્ક. વેન ડીડ વિશ્વા શો હોમવર્ક, વિશ્વાએ ક્યારે ગૃહ કાર્ય બતાવ્યું હતું, બરાબર છે ને, સાદો ભૂતકાળ સહેલો. પણ જો વાક્ય અંગ્રેજીમાં આપી દીધું હોય કે ખાલી જગ્યામાં પૂછાયું હોય તો આપણને ખબર કેવી રીતે પડે કે આ સાદો ભૂતકાળ જ છે? તો એ માટેના કેટલાક કીવર્ડ્સ છે. ચાલો તે કીવર્ડ જોઈ લઈએ. યસ્ટરડે એટલે ગઈકાલે, અગો એટલે પહેલાં, બિફોર એટલે પણ પહેલાં આગળના સમયમાં, વન્સ એક વખત, એ ઉપરાંત લાસ્ટ, લાસ્ટ એટલે ગયું, તો લાસ્ટ વીક ગયા અઠવાડિયે, લાસ્ટ મંથ ગયા મહિને, લાસ્ટ યર ગયા વર્ષે, લાસ્ટ ડે ગઈ છેલ્લા દિવસે. એમાં ગઈકાલે નહીં કહેવાય, ગઈકાલે માટે જે સ્ટડી મૂકીશું, પણ લાસ્ટ ડે એટલે છેલ્લા દિવસે, લાસ્ટ નાઇટ તો છેલ્લી રાત્રે અથવા તો ગઈ રાત્રે, બરાબર. સાહેબ આ સિવાય બીજે આવે છે ને, તો જોઈએ આગળ એ પણ કયા શબ્દો આવે છે. વન ડે, એક દિવસ. ઇન ઓલ્ડન ડેઝ, જૂના દિવસોમાં. ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં. ઇન અનેશિયન્ટ ટાઈમ, પ્રાચીન સમયમાં. તો વગેરે જેવા શબ્દો સાદો ભૂતકાળ દર્શાવવા માટે વપરાય છે. તો જ્યારે પણ આ શબ્દો આવે ત્યારે તમારે સમજી જવાનું કે એ વાક્ય સાદા ભૂતકાળનું હોઈ શકે. પછી વાક્ય રચના જોવાની, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે તો એ ઓટોમેટિક સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે. ઓકે, તો સાહેબ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, સાહેબ આ બનાવવા માટે કોઈ નિયમ ખરા? ખબર કઈ રીતે પડે કે આ ક્રિયાપદનું ભૂતકાળનું જ રૂપ છે? તો ચાલો આપણે ક્રિયાપદના ભૂતકાળના રૂપ બનાવવા માટેના થોડાક નિયમો જોઈ લઈએ. પહેલો નિયમ છે કે ક્રિયાપદને અંતે ઈડી પ્રત્યે લગાવતા ભૂતકાળનું રૂપ બને, બરાબર. કોઈ પણ શબ્દ હોય, કોઈ પણ ક્રિયા હોય, એની પાછળ જ્યારે ખબર ના પડે ત્યાં ઈડી મૂકી દેવાનું. પણ બધામાં આવું ન ચાલે, હા, અમુક ક્રિયાપદોમાં જ આવે છે. જેમ કે પ્લે, તો પ્લેડ. જમ્પ, તો જમ્પડ. અને વિઝિટ, તો વિઝિટેડ. જો બધાની પાછળ કયો પ્રત્યય લાગ્યો છે? ઈડી પ્રત્યય લાગેલો છે, બરાબર છે ને. તો આ ઈડી પ્રત્યય લાગતા શું બની ગયું? સાદો ભૂતકાળ, એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બની ગયું. સાહેબ બીજા કોઈ નિયમ છે? ચાલો બધા નિયમોને વારાફરતી જોતા જઈએ. તો નિયમ નંબર બે, ક્રિયાપદમાં છેલ્લો અક્ષર ઈ આવે તો ડી પ્રત્યે લગાવતા ભૂતકાળનું રૂપ બને. જો છેલ્લો અક્ષર ઈ હોય તો માત્ર ડી જ મૂકવો. જેમ કે આપણે પી એલ એ વાય હતું, તો ત્યાં છેલ્લો અક્ષર ઈ નહોતો તો આપણે શું કરી દીધું? પ્લેડ, ઈડી પ્રત્યે લગાવ્યો. પણ જો ઓલરેડી ઈ આપી દીધો હોય તો ખાલી ડી પ્રત્યે લગાવી દેવાનો. જેમ કે લાઈવ, જીવતા રહેવું, જીવંત. છેલ્લો અક્ષર ઈ છે એટલે લિવડ.
લાઈક છેલ્લો અક્ષર ઈ છે લાઈકડ, યુઝ છેલ્લો અક્ષર ઈ છે એટલે યુઝડ. બરાબર, આગળનો નિયમ જોઈએ. ક્રિયાપદમાં છેલ્લો અક્ષર એલ આવે તો ઈડી પ્રત્યય લગાવતા પહેલા છેલ્લો એલ બેવડાઈ જાય. છેલ્લો એલ બેવડાય પણ ક્યારે? ક્રિયાપદમાં છેલ્લો અક્ષર એલ હોય તો. હં, એક્ઝામ્પલ છે ટ્રાવેલ, છેલ્લો અક્ષર છે એલ, ઈડી પ્રત્યય લગાવતા પહેલાં આ એલ બેડવાઈ દઈશું એટલે કે ટી આર એ વી ઈ ડબલ એલ ઈડી થઈ ગયો. એ જ રીતે ટ્રાવેલ એટલે મુસાફરી કરવી, બરાબર, ખબર છે ને. પણ એવી રીતે એક બીજો શબ્દ છે ક્વારલ, ક્વારલ એટલે ઝઘડો કરવો, તો ક્વારલડ. હમણાં ઘેર બેઠા કેટલાય ઝઘડતા હશે ભાઈ બહેનની જોડે, પ્લીઝ ઝઘડતા નહીં. સર્વે મિત્રો શાંતિ જાળવજો, સર્વ બહેનો તમે પણ શાંતિ જાળવજો. ચાલો જ્યારે આગળનો એક નિયમ સમજી લઈએ કે જો ક્રિયાપદની અંદર છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેની તરત જ પહેલાં હસ્વ ઉચ્ચારવાળો સ્વર આવે તો. સાહેબ આ હસ્વ ઉચ્ચારવાળો સ્વર એટલે? ચાલો એક એક્ઝામ્પલ જોઈએ. બી ઈ જી બેગ, સ્પેલિંગ બોલું છું બરાબર, ત્યાંથી જોજો, સાંભળજો. બી ઈ જી બેગ, હવે છેલ્લો અક્ષર એમાં જી વ્યંજન થાય અને તરત જ પહેલાંનો અક્ષર ઈ સ્વર થાય. પણ હું જ્યારે ઉચ્ચારણ કરું છું ને બેક, બેક સ્પીડમાં બોલી જઉં છું, હું લાંબુ નથી બોલતો, બે ગ એવું લંબાવતો નથી. એ ઉચ્ચારણ કેવું થાય છે? ટૂંકમાં પતી જાય છે, એટલે કે હસ્વ ઉચ્ચારણવાળો સ્વર આવે. બેગ આપણે માત્ર પર ભાર નથી મૂકતા, બેગ પતી ગયો તરત જ ગ આવીને ગય પણ પૂરો થઈ જાય, તો આપણે એ સ્વર ઉપર ભાર મૂકતા નથી. તો એવા જ્યારે વ્યંજનની પહેલાં સ્વર હોય એવા અક્ષરો આવતા હોય ક્રિયાપદમાં, તો તેમાં ઈડી પ્રત્યય લગાવતા પહેલાં છેલ્લો વ્યંજન બેવડાઈ જાય છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે સ્ટોપ, તો સ્ટોપડ છેલ્લો અક્ષર પી અને પીલી પીની તરત જ પહેલાંનો અક્ષર છે ઓ, ઓ સ્વર છે પણ ઉચ્ચારણ જુઓ સ્ટોપ, સ્ટોપ. આપણે ઓ ઉપર ભાર મૂકતા પહેલાં જ પ બોલી દઈએ છીએ એટલે છેલ્લો પી બેવડાઈ ગયો. એવી રીતે ક્લેપ, ક્લેપ એટલે તાળી પાડવી, બરાબર, તો છેલ્લે પી છે એની પહેલાં તરતનો અક્ષર એ સ્વર છે તો ક્લેપડ. હમણાં જ આપણે એક એક્ઝામ્પલ જોયું બેગ, બી ઈ જી બેગ, બેગ એટલે અરજ કરવી, આજીજી કરવી. તો સાહેબ એમાં પણ, હા એમાં પણ એવું જ થાય, બી ઈ ડબલ જી ઈ ડી છેલ્લો અક્ષર જી વ્યંજન તેની તરત જ પહેલાંનો અક્ષર ઈ સ્વર તો બની જાય બેગડ. ઓકે ચાલો આગળનો નિયમ જોઈ લઈએ. નિયમ શું કહે છે કે ક્રિયાપદમાં છેલ્લો અક્ષર વાય હોય અને તેની તરત જ પહેલાં વ્યંજન આવે તો વાયનો આઈ કરીને ઈડી પ્રત્યય લાગે છે. શું થઈ જાય છે? વાયનો આઈ, ક્યારે? વાયની તરત જ પહેલાં વ્યંજન હોય તો. એક્ઝામ્પલ જોઈએ, કેરી, સી એ ડબલ આર વાય, વાયની તરત પહેલાં શું છે? આર, આર શું કહેવાય? વ્યંજન. તો કેરીડ વાયનો થઈ ગયો આઈ અને લાગી ગયો ઈડી. એવી જ રીતે હરી, તો હરીડ, અને સ્ટડી, તો સ્ટડીડ. જો ત્રણે ત્રણ સ્પેલિંગમાં છેલ્લો અક્ષર વાય છે અને તેની તરત જ પહેલાં વ્યંજન આવે છે માટે આ વાયનો બની ગયો આઈ અને ઈડી પ્રત્યય લાગ્યો. તો સાહેબ સ્વર હોય તો શું થાય? તો જો ક્રિયાપદમાં છેલ્લો અક્ષર વાય હોય અને તેની તરત જ પહેલાં સ્વર આવે તો ઈડી પ્રત્યય જ લાગે, એટલે કે સીધું ઈડી પ્રત્યય લાગી જાય. પછી વાયનો આય કરવાનો નહીં, કોઈ બેવડાવવાનો નહીં, સીધે સીધો ઈડી લાગી જાય. જેમ કે પ્લે, તો પ્લેડ, અને સ્ટે, તો સ્ટેડ. સાહેબ આ ઉપરાંત કોઈ નિયમ છે? આ છે ને એક નિયમ હજી એવો પણ છે કે કેટલાક અનિયમિત રૂપોમાં ડી કે ઈડી પ્રત્યય લાગતા નથી. તો સાહેબ તમે તે સીધા મોઢે કરવાના થાય. જેમ કે એસ ડબલ ઈ સી એટલે જોવું, તેનું ભૂતકાળ થઈ જાય શો. કે એન ઓ ડબલ્યુ નો એટલે જાણવું, એનું ભૂતકાળ કે એન ઈ ડબલ્યુ ન્યૂ એટલે જાણ્યું. ડબલ્યુ આર આઈ ટી રાઇટ એટલે લખવું, પણ એનું ભૂતકાળ ડબલ્યુ આર ઓ ટી રોટ એટલે લખ્યું. ઈ એ ટી ઈટ ઈટ એટલે ખાવું, પણ એનું ભૂતકાળ એ ટી ઈ એટ બની જાય.
પેલું ઈટ કહેવાય, આ ભૂતકાળ એટ બની ગયું, ખાધું. અને કેટલાક રૂપો પાછા એવા છે જે મૂળરૂપ જેવા જોઈએ, જેમ કે કટ, પુટ, શટ વગેરે વગેરે વગેરે. સાહેબ આ બધા ક્યાંથી જોવાના? તો આપણે ટેન્સ બેઝિક યાદ છે ને, આપણે તેમાં ક્રિયાપદના બધા જ આવા અનિયમિત રૂપો આપણે પહેલેથી જ આપી ચૂક્યા છીએ. મોડે ના કર્યા હોય તો મોડે કરી લેજો, બરાબર ને મિત્રો? તો ચાલો આવતા લેક્ચરમાં ફરી કોઈ એક કાળને શીખીશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.